જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રીનો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રીનો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોકની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણન, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. गायत्री नो महिमा त्रिजु पंचमुखी दस भुजा मां शक्ति. ગાયત્રીની શક્તિ, ગતિ, ક્રિયા અને પ્રતિક્રિયાને જોતા સૂક્ષ્મ દ્રષ્ટા ઋષિઓએ તેનું વર્ણન પંચમુખી અને દસ ભુજાના રૂપમાં કર્યું છે. પ્રણવ, વ્યાપ્તિ અને મંત્રના ત્રણ ચરણો એ ગાયત્રીના પાંચ મુખ છે. પંચદેવ પણ આ પાંચ મુખોના પ્રતીક છે. મનુષ્યના શરીરમાં પાંચ તત્વો, પાંચ પ્રકારના કોષો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ, પાંચ ઉપપ્રાણ, પાંચ તન્માત્રાઓ, પાંચ યજ્ઞ, પાંચ અગ્નિ, પાંચ કલેશ અને વગેરે અનેક પાંચકો રહસ્ય, મર્મ અને તત્વજ્ઞાન ગાયત્રી મંત્રના, ગાયત્રી માતાના એ પાંચ મુખ દ્વારા વ્યક્ત થાય છે. એ પાંચ વિશ્વવ્યાપી સમસ્યાઓ ઉકેલવા માટે ગાયત્રીના પાંચ મુખોમાં સમસ્ત જ્ઞાન વિજ્ઞાનને સમાયેલું જોઈને ઋષિઓએ તેને પંચમુખી કલ્પી છે, ચિત્રિત કરી છે. પાંચ મુખનું રહસ્ય જાણીને સાધક પોતાના સાંસારિક જીવનમાં તંદુરસ્તી, ધન, હોશિયારી તેમજ બીજા માણસોનો સહયોગ મેળવે છે તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મઅનુભવ, આત્મલાભ અને આત્મકલ્યાણનો અધિકારી થાય છે. આ પાંચ સાંસારિક લાભ ગાયત્રીના પાંચ ડાબી ભુજાઓ છે અને પાંચ આધ્યાત્મિક લાભ તેની જમણી પાંચ ભુજાઓ છે. ગાયત્રીના આ દસ ભુજી સ્વરૂપની કલ્પના આ દ્રષ્ટિએ થઈ છે. જેમ પૂર્વ, પશ્ચિમ વગેરે દસ દિશાઓ હોય છે, તે જ પ્રમાણે જીવન વિકાસની પણ દસ દિશાઓ છે. માતાના દસ હાથ સાધક એ દસે દિશાઓમાં ઉન્નત બનાવે છે. પંચમુખી અને દસ ભુજા ગાયત્રીનું જે વર્ણન ગ્રંથોમાં જોવા મળે છે તે એક ભાવનાત્મક ચિત્ર છે. એ દ્વારા ગાયત્રી શક્તિ, તેનો મહિમા, તેની પ્રતિક્રિયાઓ માનવ શક્તિઓમાં કેવી રીતે પ્રગટ થાય છે અને તેમાં કેટલાય રહસ્ય છુપાયેલા છે તે સ્પષ્ટ થાય છે. આ એક રૂપકળાત્મક વર્ણન છે. ખરેખર રીત જોતા તો માતા શક્તિરૂપ છે, એનું કોઈ સ્વરૂપ જ હોતું નથી. તે તો શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે ભૌતિક તત્વોથી પર છે. મંત્ર દ્વારા તેને આપણા તરફ આકર્ષિત કરવાને માટે જ કોઈ સ્વરૂપ અથવા પ્રતિમાની ધારણા કરવામાં આવે છે. ગાયત્રીને પાંચ મુખ અને દસ હાથ, એટલું જ નહીં, તેને હજાર નેત્ર, હજાર કાન, હજાર ચરણ તેમજ હજાર હાથ છે. તે સર્વવ્યાપીની, અંતર્યામીની, સર્વશક્તિમાન, મહામહિમા વાળી છે. તેના સંબંધિત જ્ઞાન વિજ્ઞાનની સમુદ્ર જેટલો ઊંડો છે કે મનુષ્યની બુદ્ધિ તેને પાર કરવા સમર્થ જ નથી. તેના તો આશીર્વાદ જ ઇષ્ટ છે. તેના પર માતાની કૃપા થાય છે. તેના ચિત્તમાં જ તેના સગરા રહસ્યો છતા થાય છે. જય ગુરુદેવ.